नमस्कार विद्यार्थी मित्रों, हूँ कौशिक भीमाणी, तमारू मॉड्यूलस इंस्टिट्यूटनी अंदर हार्दिक स्वागत करूँ छूँ। तो विद्यार्थी मित्रों, अहीं आपणे जोवा जई रह्या छीए के टेन्थ साइंस एटले के दसमा धोरणना विज्ञान सब्जेक्ट विषय के जेनी अंदर चेप्टर नंबर वन, तो तमे अमारी साथे जोडायेला रहीशो, जेनाथी तमने अहीं माहिती मळशे धोरण दसना विज्ञान सब्जेक्टना दरेके दरेक चेप्टर विषे। ओके, दरेके दरेक चेप्टर विषे तमने माहिती मळशे अहीं के आपणे कम्प्लीट सिलेबस जोवानो छे। तो चेप्टर नंबर वन रासायणिक प्रक्रिया ने समीकरण विषे आपणे जोईए, रासायणिक प्रक्रियाओ अने समीकरणों के आपणे सौप्रथम समझवुं होय के रासायणिक प्रक्रियाओ कोने कहीए, तो एना माटे पहेला समीकरणों समझवा पड़े। तमे धोरण 9 नी अंदर अभ्यास करीने आव्या छो परमाणुना बंधारण विषे के परमाणु केवो बंधारण धरावे छे, त्यारबाद तमे ए आयनीय स्वरूपमां लई गया, पछी एमने जोड़ीने संयोजनो बनाव्या अने संयोजन वच्चे प्रक्रिया करीने तमे कंईक नवा पदार्थो बनावो छो, तो ए थई गई प्रक्रियाओ। तो ए पहेला आपणे ए शीखवुं जोईए के रासायणिक प्रक्रिया कोने कहेवाय छे। रासायणिक फेरफार थाय ने त्यारे एने रासायणिक प्रक्रिया कहेवाय। तो आपणी आसपास जोवा मळता तमे फेरफार जुओ के आपणी आसपास घणा बधा फेरफार थता होय, एमां घणा भौतिक पण छे अने घणा रासायणिक पण छे। के खास करीने तमे एक्ઝામ્પલની અંદર જુઓ તો આપણી આસપાસ જોવા મળતા ફેરફાર પૈકી જેવા કે ઉનાળા દરમિયાન દૂધને ખુલ્લું મૂકવાથી ઝડપથી બગડી જાય છે। તો આ એક પ્રક્રિયા એવી થઈ કે ઉનાળા દરમિયાન જ શા માટે, ત્યારે તડકો વધારે હોય છે, એટલે કે તાપમાન વધારે હોય તો એના પર ઝડપથી પ્રક્રિયા થશે। તાપમાન વધારે તો પ્રક્રિયા કેવી થાય, ઝડપી થશે। એટલા માટે ઉનાળા દરમિયાન દૂધને ખુલ્લું મૂકો છો તો ઝડપી પ્રક્રિયા થાય અને બેક્ટેરિયા દ્વારા તેનું વિઘટન થઈને એ લેક્ટિક એસિડમાં રૂપાંતર કરે, તો એક રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ, આપણી આસપાસ જોવા જ મળે છે। તેમજ ધાતુના વાસણોનું કટાઈ જવું, કાટ લાગવો, તમે ઘરમાં જોઈ શકો કે અમુક વાસણો છે કે જે સ્ટેનલેસ સ્ટીલના હોય પણ એની અંદર લોખંડનું પ્રમાણ એટલે કે આયર્નનું પ્રમાણ જો વધારે હોય, સ્ટેનલેસ સ્ટીલ એટલે આયર્ન, ક્રોમિયમ અને નિકલ આવા ત્રણ પદાર્થથી બનેલું હોય, તો જો લોખંડનું પ્રમાણ વધારે હોય ને વાતાવરણમાં ખુલ્લું રહે, ચોમાસામાં ખાસ કરીને ભેજ લાગે, હવા અને ભેજની હાજરીમાં ઘણીવાર એસિડની હાજરી પણ, એને કટાઈ જવાની પ્રક્રિયા થાય, ધાતુનું ક્ષારણ કહેવાય। આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છીએ એના વિશે પણ। તો એક પ્રક્રિયા થઈ ગઈ ધાતુનું કટાવવું, ત્યારબાદ કહીએ એમાં ખાસ કરીને લોખંડ ધાતુના વાસણોને કટાવવું, એમાં ખાસ કરીને આપણે યાદ રાખવાનું કે જે વાત કરીએ છીએ લોખંડ માટે, આયર્ન માટે વાત કરીએ છીએ। ત્યારબાદ આપણા શરીરમાં પાચનની ક્રિયા થવી એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કહેવાય। શરીરમાં જે છે ખોરાક, એનું ધીમું વિઘટન થશે, એમાંથી કંઈક સરળ પદાર્થો બનશે કે જે કોષો દ્વારા શોષી શકાય, તો પાચનની ઘટના થઈ ગઈ। તેમજ શ્વાસોશ્વાસની ક્રિયા થવી તેમજ દ્રાક્ષમાંથી આલ્કોહોલનું બનવું કે આ દરેક પ્રક્રિયાઓ છે કે જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એવું આપણે કહી શકીએ છીએ। તો આપણે એમ કહેવાય કે આપણી આસપાસ ઘણા બધા ફેરફાર થાય, તેમાંના ઘણા ભૌતિક છે, ઘણા રાસાયણિક છે। તો જ્યારે રાસાયણિક ફેરફાર થતા હોય છે ત્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ છે એવું આપણે કહી શકીએ, કે જ્યારે આપણી આસપાસ થતા ફેરફારોમાં રાસાયણિક ફેરફાર થાય ત્યારે રાસાયણિક પ્રક્રિયા
થઈ છે તેવું કહી શકીએ. હવે રાસાયણિક પ્રક્રિયા જ થઈ છે એવું ક્યારે કહેવાય? બરાબર, રાસાયણિક પ્રક્રિયા થઈ છે એવું કહી શકીએ, પણ રાસાયણિક પ્રક્રિયા દેખાય કેવી રીતે, ખબર કેમ પડે કે રાસાયણિક પ્રક્રિયા છે? તો જેમ કે આપણે એક બર્નર લઈએ, બરાબર, એના દ્વારા આપણે એક મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને સળગાવીએ, એટલે કે દહન કરીએ છીએ. મેગ્નેશિયમ ધાતુની પટ્ટી છે, એનું દહન કરીએ છીએ. કઈ ધાતુની છે? મેગ્નેશિયમ ધાતુ છે, એનું દહન કરીએ છીએ ત્યારે આમાંથી જે રાખ ઉત્પન્ન થાય છે, કે સફેદ રંગની રાખ આપણને મળશે. શું મળશે? સફેદ રંગની રાખ મળશે. જે છે મેગ્નેશિયમના ઓક્સાઇડ. ખરેખર શું પ્રક્રિયા થઈ? ધાતુની પટ્ટીને સળગાવો. હવે મેગ્નેશિયમની પટ્ટી છે ને, એ આંખ આંજેને એવા જગારા મારતી જ્યોતથી સળગે, એટલે કે સફેદ પ્રકાશ આવશે બહુ ખાસ પ્રકારનો. તમે વેલ્ડિંગ કરતા જ્યારે કેવો મળે એવો પ્રકાશ, એટલે ચશ્મા પહેરવા હિતાવહ છે. અને કોઈ શિક્ષકની હાજરીમાં જ આવા પ્રેક્ટિકલ કરવાના. મેગ્નેશિયમ હવાની હાજરીમાં કીધું તો ઓક્સિજન શું બનાવે છે? તો મેગ્નેશિયમના ઓક્સાઇડ તે બનાવે છે. મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન શું બનાવે? મેગ્નેશિયમના ઓક્સાઇડ. આ સમીકરણને સંતુલિત કર્યું નથી. સંતુલિત કોને કહેવાય? કે જેમાં બંને બાજુ દ્રવ્ય સંચયનો નિયમ, કે બંને બાજુ પરમાણુની સંખ્યા કેવી હોય? સમાન હોય. તો આમાં જે મેગ્નેશિયમ એક, મેગ્નેશિયમ એક, ઓક્સિજન બે, તો ઓક્સિજનને બે વડે, બે કરવા માટે આગળ બે વડે ગુણીએ છીએ, તો અહીંયા મેગ્નેશિયમ પણ બે થયા તો એને પણ બે વડે ગુણવા પડે. તો આ એક પ્રક્રિયા દરમિયાન અવસ્થા બદલાણી, એટલે કે અહીંયા કોઈ ધાતુની પટ્ટી હતી એનો ભૂકો થઈ ગયો, એટલે અવસ્થા બદલાણી. બીજું કહી શકીએ કે એક ફ્લાસ્ક છે, બરાબર, એક કોનિકલ ફ્લાસ્ક લઈએ છીએ આપણે, એની અંદર સલ્ફ્યુરિક એસિડ ભરીએ છીએ, H2SO4. શું ભરીએ છીએ? H2SO4 સલ્ફ્યુરિક એસિડ અથવા હાઇડ્રોક્લોરિક એસિડ ભરીએ છીએ. એમાં ઝીંક ધાતુના ટુકડા ઉમેરીએ છીએ. કઈ ધાતુના? ઝીંક ધાતુના. ઝીંક ધાતુના ટુકડા ઉમેરીએ છીએ ત્યારે એના વચ્ચે પ્રક્રિયા થઈ, આ પાત્ર ગરમ થાય. એક તો પાત્ર ગરમ થશે અને બીજું અહીંથી આપણને ગેસ નીકળતો, બબલ્સ નીકળતા જોવા મળશે. એ ગેસ કયો હોય છે? એ હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થાય છે. કયો? હાઇડ્રોજન ગેસ. તો અમુક રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અહીંયા કોઈક વાયુ પણ ઉત્પન્ન થાય, એ પ્રક્રિયા લખવી હોય તો શું લખીએ? Zn+H2SO4. Zn+H2SO4 શું બનાવે? Zn+SO4 પ્લસ ડાયહાઇડ્રોજન, જે બનાવે છે ગેસ, વાયુ બનાવે. આપણે આ જે સંયોજન હોય નીચે આ જી ને એવું લખીએ ને, એની અવસ્થા દર્શાવે. ઓકે, આવું કંઈક થયું. તેમજ જ્યારે લેડ નાઇટ્રેટ PbNO3 ટ્વાઇસ, કારણ કે Pb+2 હોય, તો લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડની પ્રક્રિયા કરીએ છીએ, જેનો આનો કથ્થઈ, આછો કથ્થઈ જેવો રંગ હોય છે, ઓરેન્જ જેવો રંગ છે પોટેશિયમ આયોડાઇડનો. કેવો છે? ઓરેન્જ જેવો રંગ છે. પ્રક્રિયા થઈ તો શું બને? પોટેશિયમ નાઇટ્રેટ KNO3 પ્લસ PbI, એટલે Pb+2 હોય તો Pbi2 બનાવે. Pbi2 બેલેન્સ કરીએ તો I બે વાર થઈ ગયા, તો એને બે વડે ગુણી દો, પોટેશિયમ અહીંયા બે થઈ ગયા અને બે વડે ગુણી દો, NO3 તો બે છે જ. ઓકે, આ બેલેન્સ ઇક્વેશન છે. આ પીળા રંગના અવક્ષેપ આપે છે, યલો, પીળા રંગના અવક્ષેપ આપે, લેડ આયોડાઇડ બોલીએ. શું બોલીએ? લેડ આયોડાઇડ. તો આ અવક્ષેપ કોને કહીએ? કે જ્યારે આપણે જે દહીંને પાણીમાં નાખીએ અને જે સ્ટેબલ થઈ જાય, ઘણીવાર ખબર અમુક સમય થાય એટલે નીચે બેસી જાય તળીએ, તો એને અવક્ષેપ કહીએ, જે પાણીમાં તરતા હોય. ઓકે, તો એવા જ અવક્ષેપ છે. આ KNO3ના દ્રાવણમાં તે તરે છે, લેડ આયોડાઇડના. તો અહીંયા અલગ અલગ પ્રક્રિયાઓ થઈ, કે કોઈ અવસ્થા બદલાણી, અહીંયા કંઈક છે વાયુ ઉત્પન્ન થયું, પાત્ર ગરમ થયું, અને અહીંયા થાય છે રંગ બદલાણો. તો જ્યારે કોઈ પ્રક્રિયા દરમિયાન, જ્યારે પ્રક્રિયા દરમિયાન અવસ્થા બદલાય, પદાર્થની અવસ્થા બદલાય, તેમજ તાપમાન બદલાય, બદલાયું કે નહીં તાપમાન? તાપમાન બદલાય, તેમજ રંગ પરિવર્તન થાય, કે વાયુ ઉત્પન્ન થાય, ત્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ તેમ કહેવાય. ત્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ તેમ કહી શકાય.
तो विद्यार्थी मित्रों एक वस्तु तमने अहीं जोवा मळी के आ रासायनिक प्रक्रियाओ छे तेना दरमियान तमे जोई शको के कोई पदार्थनी अवस्था बदलाई रही होय के तापमान में परिवर्तन आवे, तापमान बदलाय वधे अथवा घटे, रंग पण बदलाय, रंग में परिवर्तन आवे अथवा कोईक ने कोईक वायु उत्पन्न थता होय तो रासायनिक प्रक्रिया थाय छे एवुं आपणे कही शकीए छीए। ओके विद्यार्थी मित्रों तो आपणे नेक्स्ट टॉपिक नी अंदर वात करीशुं के आ रासायनिक समीकरण प्रक्रियाओ विशे। तो तमे अमारी साथे जोडायेला रहेशो, चेनल ने मेहरबानी करीने सब्सक्राइब करशो जेनाथी तमने बधी ज अपडेट मळी रहे ने तमे आ स्टैंडर्ड 10 ની અંદર વિજ્ઞાન વિશે બહુ સારી રીતે ભણી શકો। તો તમારો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, વંદે માતરમ।